तव कथामृतं तप्त जीवनं कविभिरीडितं कल्मषापहं श्रवणमंगलं श्रीमदादतं भुवि गृणन्ति ये भुरिदा जना। श्री रामकृष्ण कथामृत पर आपणे जे 198 चर्चाओ करी तेमां आपणे श्री रामकृष्ण देवनी साथे मास्टर महाशय महेन्द्रनाथ गुप्त मौनी पहली मुलाकात अने केवी रीते श्री रामकृष्ण देवना संपर्कमां आवीने नवुं जीवन मळे छे अने पछी केवी रीते डायरीमां बधुं लखी राखे छे मास्टर महाशय અને એ જ ડાયરી કથામૃત રૂપે પ્રગટ થાય છે અને કથામૃતના પ્રથમ ભાગના 11મા ખંડના અધ્યાય 8મા સુધીની આપણે બધી ચર્ચાઓ કરી અને પાછલી વખતે જોયું હતું આપણે કે શ્રી રામકૃષ્ણ દેવ દક્ષિણેશ્વરમાં પોતાના ઓરડામાં બેઠા છે અને 10મી જૂન ઈસવીસન 1883નો સમય છે, રવિવાર સવારનો સમય છે અને ભક્તો સાથે વાતો કરી રહ્યા છે। ખંડ 11મો અધ્યાય 9મો મણિરામપુરના ભક્તો સાથે ઠાકુર જમીને નાની પાટ ઉપર સહેજ બેઠા છે। જેમ આપણે વાત કરી દક્ષિણેશ્વરમાં જે ઓરડામાં શ્રી રામકૃષ્ણદેવ રહેતા હતા એ ઓરડો આજે પણ એવી જ રીતે રાખવામાં આવ્યો છે અને આજે પણ ત્યાં બે પાટ જોવા મળે, એક મોટી પાટ કે જેમાં શ્રી રામકૃષ્ણદેવ પોતે શયન કરતા, નાની પાટ જેના પર બેસીને શ્રી રામકૃષ્ણ વાતો કરતા। તો ઠાકુર જમીને નાની પાટ ઉપર સહેજ બેઠા છે, હજી સુધી આરામ કરવાનો સમય મળ્યો નથી। ભક્તોનું આગમન થવા લાગ્યું, આ રોજનું થયું, શ્રી રામકૃષ્ણને આરામ મળતો નથી હંમેશા, ખાસ કરીને રવિવારના તો બહુ મુશ્કેલ। ભક્તોનું આગમન થવા લાગ્યું, પહેલા મણિરામપુરથી એક ભક્ત સમુદાય આવી પહોંચ્યો, તેઓમાંથી એક જણ પીડબ્લ્યુડીમાં નોકરી કરતા હવે પેન્શન ખાય છે, એક ભક્ત તેમને લઈને આવેલ છે। થોડીક વાર પછી બેલઘરથી એક ભક્ત મંડળ આવ્યું, શ્રી મણિમલ્લિક વગેરે ભક્તોએ ક્રમે ક્રમે આવ્યા। મણિરામપુરના ભક્તજનો કહે છે આપના આરામમાં ખલેલ પડી, શ્રી રામકૃષ્ણ કહે છે ના ના એ બધી રજોગુણની વાતો, ભાઈ હવે આરામ કરશે વગેરે। શ્રી રામકૃષ્ણ દેવ એટલા હંમેશા બીજાની સેવામાં રત, હંમેશા બીજાના દુઃખ દર્દ સાંભળવા માટે, બીજાની સાથે વાતો કરવા માટે પોતાના આરામનો પણ ત્યાગ કરે છે, એટલું જ નહીં કહે છે કે જ્યારે કહે છે કે તમારા આરામમાં ખલેલ પહોંચાડી, કે છે ના ના એ બધી રજોગુણની વાતો, કે ફલાણી વ્યક્તિ આવી રીતે આરામ કરે છે અને તકિયા પાછળ બેસે છે, આ બધી જે વાતો કરવી એ રજોગુણની વાતો। ચાણક મણિપુરા મણિરામપુર એ શબ્દો સાંભળીને ઠાકુરને તેમના બાલમિત્ર શ્રી રામની યાદ આવી ગઈ। ઠાકુર કહે છે શ્રી રામની દુકાન તમારે ત્યાં, દેશમાં શ્રી રામ મારી સાથે પાઠશાળામાં ભણતો તે દિવસે અહીંયા આવ્યો હતો। આપણે પહેલાં પણ જોયું કે શ્રી રામ કહે છે કે અરે તને જોઉં છું તો હજી એવો ને એવો જ રહ્યો, એ બાળપણમાં જેવા હતા શ્રી રામકૃષ્ણ જોઈને, એવો ને એવો એટલે હંમેશા ભગવાન નામ લેવાનું અને એ બાળ સુલભ બધી સરળતા, અને આ તો ભાઈ તો વિવાહ થઈ ગયા અને પૂરા ગ્રસ્ત બની ગયા, શ્રી રામકૃષ્ણ તો એ જ બાળક સ્વભાવ જેવા। તો કહે છે અરે તને તો જેવો જોયો તેવો જ છે। મણિરામપુરના ભક્તો કહે છે શા ઉપાય ભગવાનને પામી શકાય એ જરા કૃપા કરીને અમને કહો, બહુ જ મહત્વનો પ્રશ્ન, શા ઉપાય ભગવાનને પામી શકાય એ જરા કૃપા કરીને અમને કહો। શ્રી રામકૃષ્ણ કહે છે જરાક સાધન ભજન કરવું જોઈએ, મીરાબાઈનું ભજન છે બહુ સુંદર, સાધન કરના ચાહીએ રે મનવા ભજન કરના ચાહીએ, બહુ સુંદર ભજન છે। તો શ્રી રામકૃષ્ણ કહે છે ઈશ્વરને પ્રાપ્ત કરવું હોય તો સાધન ભજન કરવું જોઈએ, સાધના કરવી જોઈએ, દૂધમાં માખણ છે એમ એકલું બોલીએ ન વળે, દૂધનું દહીં જમાવી
તેને વોલોવીને માખણ કાઢવું જોઈએ. દૂધમાં માખણ છે આપણે કહી દીધું, એનાથી ક્યાંય માખણ નીકળશે નહીં. તો શું કરવું પડશે? દૂધને પહેલાં દહીં જમાવવું પડે, મેરવણ નાખવું પડે, જમાવવું પડે. જ્યારે જમાવીએ ત્યારે પણ આપણે યાદ રાખવું જોઈએ કે દૂધને મેરવણ નાખીએ અને પછી હલાવતા રહીએ તો ન ચાલે. એકવાર હલાવી દીધું પછી એને બેસવા દેવું જોઈએ. પછી વચમાં હલાવીએ તો દહીં જામે નહીં, એને અલગ રાખી દેવું પડે. એવી રીતે કહે છે શ્રી રામકૃષ્ણ, દૂધનું દહીં જમાવવું જોઈએ. પછી દહીં જ્યારે જામી ગયું ત્યારે પછી એને વલોવવું જોઈએ. વલોવવાથી પછી માખણ નીકળે. એટલે કે કહે છે અવારનવાર નિર્જનમાં રહેવું જોઈએ. જેમ દૂધમાં દહીં નાખીને પછી એને અલગ રાખી દેવામાં આવે છે, પછી એને કોઈ પણ જાતનું એમાં હલનચલન થાય તો દહીં જામે નહીં, એવી રીતે આપણું મન પણ છે, ચંચળ છે, એ બહારના સંપર્કમાં આવે તો એ ચંચળ થઈ જાય. એટલે થોડાક ટાઈમ માટે અવારનવાર નિર્જનમાં જવું જોઈએ, એકલા રહેવું જોઈએ કે જ્યાં કોઈ પણ જાતનું બહારના સગાવાલા કે બહારના કોઈ પણ જાતના સાંસારિક સંબંધ ન હોય અને એવી રીતની કોઈ જાતની એ બહુ મોટી કોઈ બાધાઓ ન આવતી હોય. આવી રીતે એકલપણામાં નિર્જનમાં સાધના કરવી જોઈએ. એ પણ આજકાલ ઘણા લોકો પૂછે છે કેટલા દિવસ. શ્રી રામકૃષ્ણ એક અહીંયા કહેતા નથી, પણ કહે છે કેટલાક દિવસ નિર્જન સ્થળમાં રહીને ભક્તિ પ્રાપ્ત કરીને ત્યાર પછી ગમે ત્યાં તમે રહો તો ચાલે. એકવાર માખણ જમી ગયું બધી વાંધો નથી. પછી માખણને તમે પાણીમાં નાખો તો પાણીમાં તરે, પણ તમે દૂધને પાણીમાં નાખો દૂધ અને પાણી એક થઈ જાય. એવી રીતે આપણું જે મન છે અત્યારે દૂધ જેવું છે, એને જ્યાં નાખો સંસારમાં નાખો તો સંસાર સાથે એક થઈ જશે અને બગડી જશે. પણ જો આ દૂધનું દહીં બનાવીએ, દહીં બનાવવા માટે એને નિર્જનમાં થોડીક વાર રાખવું પડે, પછી એને વલોવીએ, પછી એમાંથી માખણ કાઢીએ અને એ માખણને જો પાણીમાં નાખીએ તો પાણીમાં નહીં ડૂબે, એ તરશે. એવી રીતે આપણું મન પણ જ્યારે આવી રીતે તૈયાર થઈ જશે, પછી તૈયાર થઈ જશે, પછી વાંધો નથી. તૈયાર કરવા માટે એને અવારનવાર નિર્જનમાં રહેવું જોઈએ. કોઈ પ્રશ્ન પૂછે કેટલા દિવસ, કેટલા મહિના? શ્રી રામકૃષ્ણ કહે છે એક મહિનો બહુ વધારે કહેવાય. એક મહિનાની તો માંડ રજા મળે, એમાં તો સગાવાલા પાસે જવાનું હોય, કેટલીક જગ્યાએ જવાનું હોય, થોડું ફરવા જવાનું હોય, કુલુ મનાલી જવાનું, કેટલી બધી જગ્યાએ જવાનું, એમાં કેવી રીતે થાય? તો શ્રી રામકૃષ્ણ કહે ઠીક છે, 15 દિવસ, 7 દિવસ, કમસે કમ 3 દિવસ પણ જો કરો. શ્રી રામકૃષ્ણ બહુ કન્સેશન આપે છે કે જેટલા દિવસ બની શકે. અને ઘણા લોકોને 3 દિવસે ભારે પડે છે. એ માયાવતી અમારે રામકૃષ્ણ ત્યાં અદ્વિત આશ્રમ છે માયાવતી હિમાલયમાં, એકદમ નિર્જન, કોઈ જાતની વસ્તી નહીં, મોટું જંગલ છે, ત્યાં કોઈ જાતનું નહીં. સાંજના આજના દિવસે પણ સાંજના ક્યારેક ક્યારેક વાઘ દેખાય છે, એટલું ઘોર જંગલ, એ ઘનઘોર પ્રાણીઓ હોય, બીજી કોઈ વસ્તી નથી આસપાસ. 10-5 કિલોમીટરના રેડિયસમાં કોઈ વસ્તી નહીં, ઘનઘોર જંગલ. ત્યાં નાનકડું ગેસ્ટ હાઉસ છે, બહુ ઓછા લોકોને રહેવા માટેની વ્યવસ્થા છે. અને ત્યાં નિયમ છે કે આવી રીતે ત્યાં રહે તો એ લોકોને કોઈ પણ જાતનું ખલેલ પહોંચાડે નહીં, એકદમ નિર્જનમાં રહેવું જોઈએ. એટલે ત્યાં રેડિયો, ટ્રાન્ઝિસ્ટર, ટેલિફોન કાંઈ કરતા કાંઈ નહીં, એકદમ નિર્જનમાં ભગવાન નામ લેવું. તો 3 દિવસ તો કે ઓહો, કે અહીંયા પહેલા તો કે 3 દિવસમાં શું થશે, તમને જરાક વધારે દિવસ રહેવા દો. તો કે ના, નિયમ છે, કારણ કે નાનકડું ગેસ્ટ હાઉસ આખી દુનિયાથી આવતા હોય તો 3 દિવસથી વધારે નહીં મળે. પણ કેટલાક લોકો હોય સિટી લાઈફવાળા, શહેરમાં રહેવાળા, 1 દિવસ માંડ કાઢે કે શું આમાં કાંઈ જીવન શું, સવારથી સાંજ સુધી કરવાનું શું, બસ ભગવાન નામ લ્યો, ધ્યાન કરો. પણ એ તો કે 15 મિનિટ થઈ ગઈ માંડ બેઠા, પછી સાઈટ સીઈંગ, હા પોઈન્ટ છે, આપણે આ પોઈન્ટ ઉપર સ્વામી સ્વરૂપાનંદ ધ્યાન કરતા, આ પોઈન્ટ ઉપર સ્વામી વિવેકાનંદ ધ્યાન કરતા, ધરમગઢ, એ બધું જોઈ લીધું, 1 દિવસ તો સરખી રીતે નીકળી ગયો. હવે બીજું શું કરો, કે ધ્યાન કરો. એટલે ભલા માણસ ટીવી ક્યાં, ટીવી તો નથી. ભલા માણસ ટ્રાન્ઝિસ્ટર તો કે નથી. રેડિયો તો કે નથી. લાઈફ ઇઝ બિકમિંગ મોનોટોનસ. 1.5 દિવસમાં ભાગી જાય, ન જામે. 3 દિવસ નિર્જન નથી રહી શકતા આ મોડર્ન માઇન્ડ. એટલે શ્રી રામકૃષ્ણ કહે છે ભાઈ જેટલા દિવસ નિર્જનમાં રહેવાય એટલા દિવસ પણ ફાયદો થશે, પણ નિર્જનમાં રહેવાથી ખૂબ ફાયદો થશે. એટલે શ્રી રામકૃષ્ણ કહે છે
કેટલાક દિવસ નિર્જન સ્થળમાં રહીને ભક્તિ પ્રાપ્ત કરીને ત્યાર પછી ગમે ત્યાં રહો, પગમાં જોડા પહેરીને કાંટાવાળા જંગલમાં અનાયાસે જઈ શકાય. જંગલ એટલે આ સંસાર, આ સંસાર રૂપી જંગલમાં કેટલાય કાંટા છે, એટલે કે જંજાળો છે. એ જંજાળોમાં આપણને ઘણા બધા દુઃખ પડે છે. તો ઉપાય શું? કાંટા તો છે, કાંટા લાગે તો ઉપાય છે જોડા પહેરી લેવા. જોડા અર્થ છે વિવેક, વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ. આ જો જીવનમાં આવે તો પછી આ કાંટા લાગે નહીં. મુખ્ય વાત છે શ્રદ્ધા. જેવો અંતરનો ભાવ તેવો લાભ. મૂળ છે એ વિશ્વાસ. શ્રદ્ધા આવી ગઈ તો પછી બીક નહીં. આ શ્રદ્ધા બહુ મહત્વની વાત છે. શ્રદ્ધા એકવાર જો આવી જાય તો, પણ એ શ્રદ્ધા જે છે એનો અંતરનો ભાવ તેવો લાભ. લાભ કેવી રીતે મળે? કોને કેટલો લાભ મળે? જેટલી એની શ્રદ્ધા એ પ્રમાણે એને લાભ મળે. મૂળ વાત છે વિશ્વાસ. તો કેટલાકને શ્રદ્ધા હોય છે. શ્રી રામકૃષ્ણે ઘણી જગ્યાએ ઉદાહરણ આપ્યું. ગોવાલણ હતી, ગોવાલણને શ્રદ્ધા હતી તો પાણીમાં ચાલતી થઈ ગઈ. અને જેણે એનો ઉપદેશ આપ્યો તો, અરે ભવના ભગવાનનું નામ લેવાથી ભવસાગર તરી જવાય, આ નાનકડું નદી તું નથી તરી શકતી. જેણે ઉપદેશ આપ્યો તો એણે જોયું સડસડાટ ચાલી આવે છે ગોવાલણ. તો એણે કે આ કેવી રીતે થયું? કેમ તમે કીધું એટલે હું ચાલતી આવું છું, બતાવો. બતાવ્યું તો એ તો આશ્ચર્ય પડી ગયા. અરે ભગવાન એને ચાલવા માંડી ગઈ, તારીમાં ફટ 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 ચાલે છે. તો કે આવો પાછળ આવો. એને શ્રદ્ધા નથી. વળી થોડીક વાર જાય, વળી કે ના કદાચ ડૂબી જઈશ તો, વળી થોડીક આગળ જાય ડૂબી જઈશ તો. એ ન જઈ શક્યા, શ્રદ્ધા નથી. ગોવાલણમાં શ્રદ્ધા હતી તો એ પાણી ઉપર તરી નહીં ગઈ. એના ગુરુએ જેને કીધું કે આવી રીતે પાણીમાં તરી, પાણીમાં ચાલી શકાય, ભવસાગર પાર જવાય, તો ભગવાન નામ લેવાથી આટલું નાનકડી નદી પાર ના કરી શકે? એ ના કરી શક્યા. કેમ? શ્રદ્ધા નથી. તો શ્રદ્ધાથી બધું થાય. અને જેવી જેની શ્રદ્ધા એ પ્રમાણે એને લાભ મળે. જેની શ્રદ્ધા મોટી એને વધારે લાભ મળે. એટલે કહે છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ઉપનિષદમાં વાત છે. શ્રી રામકૃષ્ણ કહે છે, મણિપુરનો મણિરામપુરનો ભક્ત કહે છે, જી શું ગુરુની જરૂર છે? શ્રી રામકૃષ્ણ કહે છે ઘણી જરૂર છે. જરૂર છે એમ નથી કહેતા, ઘણી જરૂર છે. પરંતુ ગુરુ વાક્યમાં શ્રદ્ધા રાખવી જોઈએ. ગુરુને ઈશ્વર સ્વરૂપ સમજીએ તો થાય. એટલે તો વૈષ્ણવ કહે છે ગુરુ કૃષ્ણ વૈષ્ણવ. અને સ્તોત્ર પણ છે, ગુરુ સ્તોત્ર. ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એ ગુરુમાં શ્રદ્ધા હોવી જોઈએ કે સાક્ષાત પરબ્રહ્મ, જે એ બ્રહ્મ વિષ્ણુ મહેશ સ્વરૂપ એ ગુરુ છે, એવી શ્રદ્ધા હોવી જોઈએ. ભલે આપણને લાગે કે સાધારણ માણસ છે, પણ એની અંદર જે ગુરુ શક્તિ છે એ ઈશ્વરની શક્તિ રહેલી છે. એટલે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરે એમ વાત કરી કે સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ મહેશ એમની શક્તિ, એ જે ઈશ્વર સ્વરૂપ, એ દિવ્ય શક્તિ ગુરુના માધ્યમથી આવે છે. એ ગુરુ શક્તિને આપણે પ્રણામ કરીએ છીએ. તો કહે છે ગુરુની શું જરૂર છે? કહે છે ઘણી જરૂર છે. શ્રી રામકૃષ્ણ પણ કહે છે ગુરુની ઘણી જરૂર. ઘણા લોકોને આજકાલ આ પ્રશ્ન આવે છે, મોડર્ન માઇન્ડમાં પ્રશ્ન આવે છે કે ભાઈ આટલા બધા પુસ્તકો છે, ઉપનિષદો ઉપર પુસ્તકો છે, ગીતા ઉપર પુસ્તકો છે, મેડિટેશન ઉપર કેટલા બધા પુસ્તકો છે, વેબસાઇટ નીકળી છે, કેટલી બધી વેબસાઇટ છે મેડિટેશન ઉપર, સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ ઉપર વેબસાઇટ્સ છે, ઈમેલ પેલા પુસ્તકો છે, આ બધું છે. તો એ વેબસાઇટ જોઈ લીધી મેડિટેશન ઉપર, સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ ઉપર, થોડી પુસ્તકો વાંચી લીધા, તો ગુરુ કરવાની શું જરૂર છે? આ ઘણાના મનમાં, મોડર્ન માઇન્ડમાં પ્રશ્ન છે. શા માટે પ્રશ્ન જાગે છે? કારણ કે આધુનિક માનવના મનમાં અહંકાર હોય છે કે મારે કોઈને માથું નમાવવું નહીં, હું કોઈ મનુષ્યને માથું નમાવીશ નહીં. પણ એ ભૂલી જાય છે કે આપણે જ્યારે માથું નમાવીએ છીએ ત્યારે મનુષ્યને નથી નમાવતા, એની અંદર રહેલા જે ગુરુ છે, એની અંદર રહેલા જે ગુરુ છે, એની અંદર જેવી દિવ્ય શક્તિ છે જેના માધ્યમથી આપણને મળી રહ્યું છે,
એને આપણે બનાવી રહ્યા છીએ, એને આપણે માથું નમાવી રહ્યા છીએ. કહે છે ઘણા લોકો, અમે ઈશ્વર સિવાય કોઈને માથું નમાવતા નથી, કોઈ માણસને હું નમાવ. પણ જે સાચા જે જ્ઞાની છે એ લોકો કહે છે હું બધાને માથું નમાવું, નાનકડો બાળક હોય એને પણ માથું. કેમ? એની અંદર પણ દિવ્ય ચેતના છે. તો એની અંદર દિવ્ય ચેતના છે. નાના બાળકને આપણને જો પ્રણામ કરવામાં આપણને કોઈ નાનપ ન લાગતી હોય, એક નિમ્ન જાતિના લોકમાં પ્રણામ કરતા નાનપ ન લાગતી હોય, તો જે વ્યક્તિએ આવી રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, આટલું બધું ઊંચું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, આટલી સાધના કરી છે, તો એને એની અંદરની દિવ્ય સત્તાને પ્રણામ કરતા આપણને કેમ નાનપ લાગે છે? એનો અર્થ છે આપણા પોતાના મનમાં અહંકાર રહેલો છે. એ કહે છે નહીં, કોઈને પ્રણામ કરવા નહીં, એ પ્રણામ કરતા અટકાવે છે. સૂક્ષ્મ અહંકાર છે. બહારથી આપણે કહીએ કે ના, અમે કોઈને કોઈ માણસને પ્રણામ ન કરીએ, એનો અર્થ છે સૂક્ષ્મ અહંકાર છે, કોઈને નમવા નથી માગતા. એ યુવા સંમેલન હતું ત્યારે એક યંગ વિદ્યાર્થીની એને પ્રશ્ન કર્યો કે આ મને તો સમજણ નથી પડતી, આ બધા ત્યાં હું ગઈ હતી બેલું મઠ, ત્યાં પણ જોયું કેટલા લોકો આ સ્વામીજીને પ્રણામ કરે છે, અહીંયા પણ સ્વામીજીને વાઇસ પ્રેસિડેન્ટ મહારાજને પ્રણામ કરે છે, આ બધું મને સમજાતું નહીં, આવી રીતે પ્રણામ શું કરા કરવા જોઈએ? આ તો બહુ ખરાબ આદત છે. દૂરથી નમસ્કાર કરો બરાબર છે, પણ આવી રીતે પગ સ્પર્શ કરીને ચરણ સ્પર્શ કરીને પ્રણામ કરો એ બરાબર નથી. તો ત્યારે મહારાજ શ્રી આવ્યા હતા રંગનાથનજી મહારાજ, એમણે પ્રશ્નનો જવાબ આપ્યો કે તમારી વાત સાચી છે, તમારા મનમાં કોઈને પ્રણામ કરવાની ઈચ્છા ન હોય તો ન કરવા, બિલકુલ નહીં કરવા. પણ બીજા કોઈને આવી રીતે પ્રણામ કરવાથી જો આનંદ મળતો હોય તો એને તમે રોકી કેમ શકો? એને તમે રોકવાવાળા કોણ? અને પછી ઉદાહરણ એમણે આપ્યું કે કંઈક કોઈ મોટી જગ્યાએ ગયા હતા, અમે કોઈ આઈએએસ ઓફિસર, મોટા આઈએએસ ઓફિસર હતા, એને લેક્ચર સાંભળ્યું રંગનાથનજી મહારાજનું, અમારા પ્રેસિડેન્ટ મહારાજ છે હવે ત્યારે, ત્યારે તો પ્રેસિડેન્ટ નહોતા, પણ બહુ સુંદર લેક્ચર થયું. લેક્ચર પછી એમને મળ્યા, સ્વામીજી ઇટ વોઝ ફેસિનેટિંગ એક્સપિરિયન્સ, એ બહુ જ અમને પહેલી વાર મેં આવું સરસ સ્પીચ સાંભળી. આઈ હેવ નેવર બાઉડ ડાઉન ટુ એની પર્સન ઓન અર્થ, મેં આ સુધી પૃથ્વી પર કોઈને માથું નમાવ્યું નથી, પણ મને એવી ઈચ્છા થાય છે કે હું માથું નમાવું તમને, કેન આઈ મેક પ્રણામ ટુ યુ, પૂછે છે. સ્વામી જવાબ આપ્યો, યુ કેન મેક પ્રણામ ઇફ યુ ફીલ બાય ડુઈંગ પ્રણામ યુ વિલ બીકમ એલિવેટેડ, અધરવાઇઝ નોટ. જો તમને એમ લાગે કે તમે મને પ્રણામ કરો એનાથી જો તમારે મનમાં એક ઉત્કૃષ્ટ ભાવના આવતી હોય કે હું મહાન છું એવી જાતની ભાવના તમને લાગતી, ગૌરવની અનુભવની લાગણી થતી હોય તો પ્રણામ કરજો. પણ તમને લાગે કે હું નાનપ લાગે છે કે હું પ્રણામ કરીશ તો હું નાનો થઈ ગયો, તો પ્રણામ નહીં કરતા. બીજાને પ્રણામ કરવાથી આપણને એમ મનમાં લાગતું હોય અરે અરે રે હું મેં પ્રણામ કર્યા હું તો નાનો થઈ ગયો, મારા ગૌરવને ઝાંખી ઝાંખ મારું ગૌરવ ઝાંખું થઈ ગયું, તો તમારું ગૌરવ ઝાંખું કરવા માટે પ્રણામ નહીં કરવાના. પણ બીજાને પ્રણામ કરવાથી તમને મનમાં લાગે કે ના હું કેટલો ભાગ્યશાળી છું કે મેં પ્રણામ કર્યા કે મને આ બ્લેસિંગ મળી રહ્યા છે, ને એનાથી પોતાનો ગૌરવબોધ થતો હોય તો જ કરવાનું. આ મુખ્ય વાત છે. સ્વામી વિવેકાનંદનો મુખ્ય સંદેશ હતો આત્મગૌરવ, આત્મશ્રદ્ધા, આત્મગૌરવ રહેવું જોઈએ. તો આત્મગૌરવને હનન થાય એવું કોઈ કામ ન કરવું જોઈએ. જેમ લાગતું હોય કે આપણે બીજાને પ્રણામ કરવાથી આપણું આત્મગૌરવને ઝાંખપ લાગે છે તો નહીં કરવાનું, પણ એમ લાગતું હોય કે ના આત્મગૌરવ વધે છે પ્રણામ કરે તો કરવાનું, નહીં તો નહીં. એટલા માટે આ મોડર્ન માઇન્ડમાં ક્યારેક ક્યારેક આવા પ્રશ્નો જાગે છે, કારણ કે મનમાં સૂક્ષ્મ અહંકાર રહેલો છે. એ અહંકાર એમને બીજાને પ્રણામ કરતા રોકે છે. પણ જ્યારે ખરેખર દિલથી એને લાગે કે ના, એક શ્રદ્ધા મનમાં આવે, શ્રદ્ધા જ્યાં સુધી મનમાં નહીં આવે ત્યાં સુધી આ પ્રણામ કરવા ઠીક નહીં. કેમ? ત્યારે નાનપ લાગે છે. પણ મનમાં શ્રદ્ધા આવી જાય કોઈ પ્રત્યે, પછી જો એ પ્રણામ કરે તો એને નાનપ લાગતી નથી. તો શ્રી રામકૃષ્ણ કહે છે ગુરુની ઘણી જરૂર છે, ગુરુ કરવા જોઈએ. ઘણા લોકો કહે છે આપણે મનુષ્ય ગુરુ શું કરે કરીએ, બસ ભગવાન જ અમારા અસલ ગુરુ છે, ચોપડીમાંથી વાંચી લેશું, ચોપડીમાં મંત્ર છે, ચોપડીમાં બધા ઇન્સ્ટ્રક્શન આપેલા છે, એ પ્રમાણે અમે કરી લેશું, સાધના કરી લેશું. પણ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે આ જે અધ્યાત્મનો પથ છે એ બહુ જ કઠિન પથ છે, એ સાધારણ પથ નથી. આધ્યાત્મિક યાત્રા, આત્મ સાક્ષાત્કારનો જે પથ છે એ કઠિન પથ છે. એટલા માટે કહ્યું શુરસ્ય ધારા નિશિતા દુરત્યા
दुर्गम पथस तत् कवियो वदंती, कवयो ऋषि मुनियो आ पथ ने केवो कहे छे, शूरस्य धारा, शूरस्य तलवार नी धारदार अणी पर चालवा जेटलो दुष्कर मार्ग छे, तलवार नी धार पर चालवो केटलू कठिन, एवी रीते आ एटलो दुष्कर मार्ग छे। शूरस्य धारा निशिता दुरत्यया, ए जे तलवार नी धार पर तार पर चालू जेटलू कठिन एवो दुष्कर मार्ग छे आ आध्यात्मिक मार्ग। निशिता दुरत्या दुर्गम पथस तत् कवियो वदंती, आ दुर्गम पथ ने आवी रीते कह्यो छे, तो शू करो, उत्तिष्ठत जागृत प्राप्य वरा निबोधत, आ एनु बीजू वाक्य छे। पेलू वाक्य शूरस्य धारा निशिता दुरत्या दुर्गम पथस्तत कवियो वदंती कठोपनिषद, अने बीजू एने बीजी लाइन छे ए श्लोक नी, उत्तिष्ठत जागृत प्राप्य वरान निबोधत, एटला माटे शू करो, उठो, उठो एटले के अज्ञानी निद्रा माथी उठो, जागो निद्रा माथी जागो, उभा थाओ एटले के तमोगुण ने छोड़ी दियो, अने जागो एटले अज्ञानी निद्रा माथी जागो, शू करो, उत्तिष्ठत जागृत प्राप्य वरान, वरान एटले गुरु पासे जईने निबोधत ज्ञान प्राप्त करो, गुरु पासे जई अने ज्ञान प्राप्त करो। शा माटे गुरु पासे जईने ज्ञान प्राप्त करो, कारण के एकला तमे जई शकशो नहीं, बहु कठिन मार्ग छे। केवो कठिन मार्ग छे, केवो दुष्कर मार्ग छे, के तलवार नी धार पर अणीदार धार पर चालवा जेटलो कठिन मार्ग छे। मार्ग मा घणा बधा डेन्जरस रहेला छे, घणी बधी जातना भयो रहेला छे, एटला माटे गुरु पासे जाओ अने ज्ञान प्राप्त करो, निबोधत। स्वामी विवेकानंदे आ श्लोक नु फ्री ट्रांसलेशन करीने कह्यू, उत्तिष्ठत जागृत प्राप्य वरा निबोधत, उठो जागो अने ध्येय प्राप्त न थाय त्यां सुधी मंडिया रहो। आवी रीते एमणे एक अलग जातनु ट्रांसलेशन आप्युं, खरेखरु एनु लिटरल ट्रांसलेशन थाय, उठो जागो गुरु पासे जईने ज्ञान प्राप्त करो। मुख्य वात छे ज्ञान प्राप्त करो, अने ज्ञान प्राप्ति ए ज लक्ष्य छे। एटला माटे स्वामी विवेकानंद पण साचा छे, कीधुं छे के लक्ष्य प्राप्त करो, अने ज्यां सुधी लक्ष्य प्राप्त न थाय, लक्ष्य प्राप्त करवा माटे गुरु पासे जवू पड़शे, ए साधना करवी पड़शे, अने ए लक्ष्य प्राप्त ना थाय त्यां सुधी मंडिया रहो। प्राप्य वरान निबोधत, एमणे आवी रीते वात करी, वरान निबोधत, त्यां सुधी अटको नहीं, क्यां सुधी, ज्यां सुधी आ लक्ष्य प्राप्ति न थाय। तो लिटरल ट्रांसलेशन, गुरु पासे जईने ज्ञान प्राप्त करो। उपनिषदमां पण कह्युं, गुरु पासे जईने ज्ञान प्राप्त करवू जोईए, एटला माटे कहे छे के हाथमां समीधा लईने, लाकडानी समी, लाकडा थोड़ाक लई जता गुरु शिष्य, लाकडा गुरु पासे जई भिक्षारूपे समीधा लई अने पछी जता, अने त्यां जईने पछी ए जिज्ञासा करता अने पछी गुरु पासेथी ज्ञान प्राप्त करता। तो आवी रीते गुरु करवानी जरूर नहीं, उपनिषदमां घणी जग्याए वातो थयेली छे के गुरु जेने ज्ञान प्राप्ति की इच्छा होय एने पहला गुरु पासे जई अने जिज्ञासा करवी, जेने गुरु पासे थी ज्ञान प्राप्त करवू जोईए। अने घणा बधा भजनो पण छे, गुरु बिन कोण बतावे बाट, बड़ा विकट यह जम घाट, बधी घणो बधो सुंदर भजन छे। गुरु बिन कोण बतावे बाट, गुरु वगर ज्ञान न मळे, गुरु वगर मार्ग कोण बतावशे, गुरुनी बहु जरूर छे। रामकृष्ण मठ मिशनना अध्यक्ष, प्रथम अध्यक्ष स्वामी ब्रह्मानंदजी महाराज, एमनी पासे आज प्रश्न पूछवामां आव्यो, गुरुनी कंई जरूर छे, गुरुनी शुं जरूर छे? त्यारे स्वामी ब्रह्मानंद महाराज हसता हसता कह्युं, अरे भाई, आजकाल तो पॉकेट मारनो गुरु होय छे, पॉकेट मार शीखवू होय ने तो ए लोको पोताना गुरु राखे छे। आजकल गुरु शब्द बहु सस्तो थई गयो छे, पॉकेट मारनो गुरु, संगीतना गुरु, जुडो कराटेना गुरु, पछी स्पोर्ट्सना गुरु, फिटनेस क्लब मा गुरु, इंग्लिश ना गुरु, केटला बधा गुरु। तो कहे छे इंग्लिश शीखवा माटे तमारे गुरु नी जरूर छे, जुडो कराटे शीखवा माटे गुरु नी जरूर छे, संगीत शीखवा माटे गुरु नी जरूर छे, डांस शीखवा माटे गुरु नी जरूर छे, आ बधा माटे तमारे गुरु नी जरूर छे। पॉकेट मार शीखवा माटे, पॉकेट मार कोईनु मारू करो एना माटे ना गुरु अलग छे, उस्तादो के उस्ताद घणा होय छे, ए बधी शीखवाड़े छे केवी रीते कोईना पॉकेट कट करवा।
બે ઉસ્તાદ જતા હતા ટ્રેનમાં, તો એક ઉસ્તાદે પોકેટ રાખ્યું સરસ, એક બહુ સરસ એના માટે એક જ્વેલ હતું, એને ઝવેરાત હતું. હવે આ ઉસ્તાદને થયું આ ઝવેરાત તો મારે ચોરી કરવી છે ગમે તેમ કરીને. તો બરાબર એનો બરાબર જોતો હતો કે જ્યારે કે જાય એટલે પછી હું લઉં. જ્યારે બાથરૂમ ગયો ત્યારે બધું ટોટોળી જોઈ લીધું, બેગ જોઈ, આ જોઈ, સુટકેસ જોઈ, બધું જોઈ લીધું, તકિયાને નીચે જોયું, ચાદર જોઈ, આ જોયું, તે જોઈ. હવે તો 5 મિનિટમાં બહુ પતાવું પડે, તો ટોયલેટમાંથી ગમે ત્યારે પાછો આવી જાય બિચારો, જોઈ નિરાશ થઈ ગયો. બીજે પછી જ્યારે સ્ટેશન આવ્યું, ઉતરો, જોયું પાછું એ ઘડિયાળ, સોનાની ઘડિયાળ કાંડામાં, પછી એની હરી પગમાં પડી ગયો. ભાઈ હું તો બહુ મોટો ઉસ્તાદ છું, આ આખા એરિયાના ઝોનનો હું ગુરુ છું, સૌથી મોટો આ પોકેટ મારોનો ગુરુ છું, પણ આજ દિવસથી કે આવું મને થયું નથી, હું ફેલ ક્યારે દીધો નથી, તમે મારા ઉસ્તાદોના ઉસ્તાદ છો, તમે જરા કયો તો મને એક જ વાત કહો, તમે છુપાવી તે ક્યાં? કારણ કે અમને બધી ટીક ખબર હોય ક્યાં છુપાવ્યો, કે તમે છુપાવી તે ક્યાં? કે તારા તકિયા નીચે. એને બાકી બધું જોયું પણ પોતાનો તકિયો ન જોયો. આ ઉદાહરણ આપે છે સંતો કે આપણા પોતાના તકિયા નીચે ઝવેરાત હોય, અને આપણે બાકી બધા હાફડા ફાફડા થઈને કેટલા બધાને તકિયા જોતા હોય, કેટલાના બિછાના જોતા હોય, કેટલાને સુટકેસ જોતા હોય, ક્યાંયથી ઝવેરાત મળી જાય. અરે પણ પોતાના તકિયા તો જોતા આપણે ભૂલી જાય છે. મોકો કહા તું ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ મેં ખોજો ગે તો અભી મિલુંગા પલભર કી તલાશ મેં. આપણા પોતાના હૃદયમાં એ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો સ્ત્રોત રહેલો છે, અને આપણે ચારે તરફ ભટકી રહ્યા છે, ક્યાંથી મળી જાય, ક્યાંકથી સુખ મળી જાય, ક્યાંકથી આ મળે, ટીવીમાંથી મળે કે વિડીયોમાંથી મળે કે પેલી સ્કૂટરમાં મળે કે મોબાઈલમાં મળે, દરેક જગ્યાએ આપણે સુખ ગોતી છે, પણ સાચું સુખ અંતમાં રહેલું છે. પોતાના તકિયા નીચે આપણે ઝવેરાત જોતા નથી. પણ આ ઉસ્તાદો કે ઉસ્તાદ હોય છે, પોકેટ મારોના ગુરુ હોય છે. એ રામકૃષ્ણ દેવના શિષ્ય હતા ભક્ત ગિરીશચંદ્ર ઘોષ, મહાન નવા નાટકકાર અને કવિ હતા. એ તો મહાન દારૂડિયા હતા, પણ પછી શ્રી રામકૃષ્ણ સંસ્પર્શમાં આવી અને જેમ પારસમણીના સ્પર્શમાં લોઢું સોનું બની જાય, સોનું બની ગયા. એટલે પોતે કહેતા પણ ખરા કે જો તમારે રામકૃષ્ણ દેવની મહિમા જોવી હોય તો મારા તરફ જોજો, સ્વામી વિવેકાનંદ તરફ ન જતા. અરે એ તો પહેલેથી જ મહાન હતા, પહેલાથી સારા હતા. એને વિવેકાનંદ બનાવ્યા, નરેન્દ્રમાંથી વિવેકાનંદ બનાવવું એ કોઈ મોટી વાત નથી. ગિરીશચંદ્ર ઘોષ નારૂડિયામાંથી આ સંત બનાવો એ મોટી વાત છે. પોતાનું જીવન બતાવતા કે અને મેં કે દારૂની બોટલ એટલી પીધી છે, એક ઉપર એક મૂકો તો એ કૈલાશ પર્વતની ઉપર વહી જાય, એટલી તો દારૂની બોટલ પીધી છે. એ ગિરીશચંદ્ર ઘોષ પછી પાછળના જીવનથી એટલા મહાન સંત થઈ ગયા. દારૂ મૂકી દીધો, શ્રી રામકૃષ્ણ કહ્યું નહીં કે પણ દારૂ મૂકવાનો, પણ એક બીજો નશો લગાડ્યો, ભગવાનના નામનો દારૂ મુકાઈ ગયો. એ પાછળના જીવનમાં પછી નાટકકાર કવિ તો હતા, પણ એક થોડુંક હોમિયોપેથી દવા રાખી અને પોતાના શેરીમાં લત્તામાં જે લોકો હોય એ લોકો એમની પાસે આવે અને થોડી દવા આપે, એની બીમારી સાજી કરે. એકવાર એક માણસ એમની પાસે આવ્યો અને એ દવા લેવા આવ્યો. દવા લેતા લેતા કીધું કે આવી રીતે મારું પોકેટ ચોરાઈ ગયું આવી રીતે, અને બહુ દુઃખી થઈ ગયો, બહુ આમાં ઘણા કિંમતી મારા કાગળિયા હતા, રૂપિયા તો ઘોયરા ગયા, એટલા સરસ કિંમતી કાગળિયા હતા, બધાએ ગયા. તો એક બીજો માણસ બેઠો હતો ગિરીશ ઘોષના એ બાજુમાં, એને પૂછ્યું કઈ જગ્યાએ ખોવાઈ ગયો? એ તમને કહીને શું ફાયદો ભાઈ, એ ઓલા એરિયામાં તમે આવતો હતો, ચિંતા નહીં કરો મળી જશે. અને બરાબર સાંજ ના એને પોકેટ મળી ગયું. કેમ? કારણ કે પોકેટ મારોનો ગુરુ હતો, એ લત્તામાં પોકેટ મારોનો ગુરુ હતો, એને બધી ખબર પડે આ લત્તામાં કયો લત્તો બતાવી દે ક્યાંથી, એટલે ખબર પડી જાય કે આ લત્તામાં કોણે ઉપાડ્યું હોય, સાંજને હાજર કરી દીધું પોકેટ. તો આ પોકેટ મારોના ગુરુ હોય છે, એનું આખું રેકેટ હોય છે, પોલીસ લોકો પણ જાણે છે, પણ એ સાથે સાથે એ લોકોની સાટગાંઠ હોય છે, મોટાભાગના બધા જાણે. તમારે ખરેખર જો કોઈને ગોતું હોય, પોલીસને ગોતું, તો આપણે આખાને બધી ખબર જ હોય, કારણ કે પહેલેથી જ પર્સન્ટેજ કરેલા હોય. મોટાભાગના બધા પોલીસ લોકો એવા નથી, પણ મોટાભાગના લોકો જોયું છે કે એ લોકોને બધી એ લોકોને બાતમી હોય છે, કઈ જગ્યાએ કોણ ઓપરેટ કરે છે, કેવો ઉસ્તાદ, પોકેટ મારોનો ગુરુ, બધી એ લોકોને ખબર હોય. પણ આ જે કહે છે સ્વામી બ્રહ્માનંદજી, ભાઈ પોકેટ મારોનો ગુરુ હોય છે, તમારે પોકેટ મારી શીખવું હોય, કોઈનું પોકેટ તળાવ તળાવ હોય, એના માટેના ક્લાસીસ ચાલે છે, એના અને ગુરુ હોય છે, એના માટે તમારે ગુરુ પાસે જવું પડે. આ બધા માટે ગુરુની જરૂર છે. અને આધ્યાત્મિક જીવન સાધના સાક્ષાત ઈશ્વરને પ્રાપ્ત કરવું છે એ બહુ સરળ છે, એના માટે ગુરુની જરૂર નથી.
એ તો કેટલો કઠિન માર્ગ છે, કેટલા વચમાં કેટલા બધા ભય સ્થાનો રહેલા છે, કેટલા બધા પડવાની સંભાવના રહે છે. એટલે ગુરુની આવશ્યકતા બહુ જ છે. સાધારણ જ્ઞાન માટે જેમ ગુરુની આવશ્યકતા છે, તો આ એ કંઈ શિષ્યની સ્વાધીનતા છીનવી લેતા નથી. ઘણાને મનમાં એમ લાગે છે ગુરુ પાસે જશું તો આપણી સ્વાધીનતા છીનવી લેશે, આપણે જેમ કહેશું એમ કરવું પડશે, આપણે આજ્ઞાપાલક થવું પડશે, આપણે બંધાઈ જશું. બંધન આજકાલ કોઈને ગમતું નથી, મોડર્ન મેનને બંધન ગમતું નથી કે ના અમે સ્વાધીન રહેવા માગીએ છીએ. પણ જે સારા સાચા ગુરુ હોય છે સદગુરુ, એ કોઈ દિવસ શિષ્યની સ્વાધીનતા છીનવી લેતા નથી, એને પૂરી સ્વાધીનતા આપે છે, રસ્તો બતાવી દે છે, પછી કહે છે તમારે હવે આ રસ્તે ચાલવું તમારા હાથમાં છે, જ્યારે જ્યારે તમારે જરૂર પડે ત્યારે તર હું તમારી સાથે છું. પણ એને ગુલામ બનાવીને રાખતા નથી જે સદગુરુ હોય છે. એટલે એવો ભય ન રાખવો જોઈએ કે ગુરુ બનાવવાથી આપણી સ્વાધીનતા છીનવાઈ જશે. પણ હા, ગુરુ બનાવતા પહેલા એની ચકાસણી કરવી જરૂરી છે. શ્રી રામકૃષ્ણ કહે છે ગુરુને સારી રીતે પરખી લ્યો, પરખી અને પછી એને ગુરુ બનાવો. કારણ કે આજકાલ ઘણા બધા નકલી ગુરુઓ પણ છે, ખાસ કરીને આજના જમાનામાં તો જેમ વાત કરી છે કે ધર્મનો દીકતો ધંધો ચાલ્યો છે, નકલી ગુરુઓ છે. તો નકલી ગુરુઓથી સાવધાન રહેવાનું, ચકાસણી કરી લેવાની, ચકાસણી કરી લ્યો અને ચકાસણી કર્યા પછી ગુરુનો સ્વીકાર કરો અને પછી એને શ્રદ્ધાપૂર્વક એના પાલન કરો, તો પછી આપણને એ આધ્યાત્મિક સાધનામાં આગળ વધે. નહીં તો આજકાલ ઘણી બધી ટેક્ટિક્સ ચાલી છે, નકલી ગુરુઓ એ ટેક્ટિક્સ ચલાવે છે. જેમ કે એ લોકો સાયકોલોજી જાણે છે, શિષ્યોની સાયકોલોજી જાણે. મોટા ભાગના લોકોને ઈશ્વર શું છે એ પણ ખબર નથી, એક સાંભળી લીધું છે. મોટા ભાગ લોકોને ઈશ્વર જોતો પણ નથી, આધ્યાત્મિક જ્ઞાન જોતું નથી. એ લોકોને તો ઇમ્પ્રેશન પાડવું છે બીજા ઉપર કે અમે ફલાણા ફલાણા શિષ્ય છીએ. અને ગુરુને પણ એ જ જોઈએ છે કે મારે ઇમ્પ્રેશન પાડવું છે કે મારે આટલા બધા શિષ્યો છે. આમાં બધાને પરસ્પરમ ભાવયંતમ, બંનેને એકબીજાનો ભાવ થઈ જાય. આને ભગવાન જોતા નથી, આને પ્રેસ્ટી જોઈએ છે કે હું ફલા ફલાનો શિષ્ય છું, એટલે બોર્ડ લગાવી દે કે ડિસાઇપલ ઓફ સો એન્ડ સો, એટલે એને ત્યાં ચાલે. ઘણી જગ્યાએ ધંધામાં ઇન્વેસ્ટમેન્ટમાં રૂપિયા પણ મળે, બીજી જગ્યાએ એનું શેક ચાલે, બીજી ક્યાંય જાય તો મફતમાં એને લોજિંગ બોર્ડિંગ મળે, હોટલમાં તરતો તરત એ મળે, પાસપોર્ટની ઓફિસમાં પણ પાસપોર્ટ તરતો થઈ જાય. એટલે એને એક બોર્ડ લાગી ગયું, નામમાં પૂછવું લાગી ગયું, એને એ જ જોઈએ છે કે હું ડિસાઇપલ ઓફ સો એન્ડ સો. એને ફક્ત આવા ગુરુ કરવા છે કે એનાથી એની પ્રેસ્ટીજ વધે. અને ગુરુને પણ સામે એને એવા શિષ્ય જોઈએ છે કે મેં આટલા નંબર શિષ્ય કર્યા, એને નંબરમાં રસ છે, એટલે બંનેનું આમાં જામી જાય. તો આવી રીતે જે ગુરુ બનાવે છે, જેને ખરેખર આધ્યાત્મિક જ્ઞાન જોતું હોય, આધ્યાત્મિક જીવનમાં આગળ વધવું હોય, એ લોકોને આવા ગુરુઓથી સાવધાન રહેવું કે જે માત્ર શિષ્યના નંબર બનાવવા માંગે. આટલા હજાર શિષ્યો, આટલા હજાર શિષ્યો, આટલા હજાર શિષ્યો પબ્લિસિટી કરે, એના માટેની પબ્લિસિટીનું આખું લક એ લોકોનું ડિપાર્ટમેન્ટ હોય કે એને એક મહાન અવતાર તરીકે ચિતરવા માટે એની પબ્લિસિટી કેમ્પેન કરે, એના માટે ટીવીમાં સ્લોટ લઈ લે, એના માટે ન્યૂઝપેપરમાં નાખે, એનો આત્મસાક્ષાત્કાર દિવસ ઉજવે, આખી એની પબ્લિસિટીને આખી બધું કેમ્પેન કરે, એના માટે અલગ ટીમ હોય, તો એ કરીને એવી રીતે એને આમ મોટા આમ કરે, ઊભા કરે, તો બધા અંજાઈ જાય. ઓહો, આ સાક્ષાત ભગવાન અવતાર થયા છે, અવતાર પુરુષ થયા છે, તો આપણે એને શિષ્ય બની જઈએ. તેમાં ડબલ ફાયદો થાય, આવડા મોટા મહાન, અને બીજું લોકો પણ બધી બધા બની રહ્યા છે તો આપણે પણ જઈએ, આપણે શું કરો પાછળ જઈએ કે હું એનો શિષ્ય છું, કે તમે હું એનો શિષ્ય, ઓહો તો તમે મોટા, તો આપણે મોટા પણ ગણાઈ જઈએ અને આપણો બીજા બધા આડકતરા લાભ પણ મળી જાય. તો એના માટે થઈને એ લોકો 10 કે 12 એ લોકોની ટેક્ટિક્સ છે. જે નકલી ગુરુ હોય છે એ લોકોની ટેક્ટિક્સ ઘણી બધી હોય છે, કેવી રીતે છેતરવા, એ છેતરવાની ઘણી બધી ટેક્ટિક્સ હોય છે. એ 10-12 ટેક્ટિક આજકાલ જાણવામાં આવી છે. તો એ ટેકનિક્સ કેવી છે, કેવી રીતે આ ગુરુ છેતરે છે, એનાથી કેવી રીતે સાવધાન રહેવું જોઈએ, સાચા ગુરુના શું લક્ષણો છે, અને પછી શિષ્ય આપણે સાચા ગુરુ પણ કેવી રીતે મળે, લો ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય, જેવી સપ્લાય જેવી ડિમાન્ડ એવી સપ્લાય. આપણને જે સાચા ગુરુ ક્યારે મળશે, જ્યારે આપણે સાચા શિષ્ય બનશું. તો સાચા શિષ્યના શું લક્ષણ છે, સાચા ગુરુના શું લક્ષણ છે, નકલી ગુરુથી સાવધાન રહેવા માટે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, આ નકલી ગુરુના લક્ષણો, સાચા ગુરુના લક્ષણો, અને સાચા શિષ્ય બનવા માટે કયા લક્ષણો આપણા પોતાનામાં કેળવવા જોઈએ, અને ખરેખર તો આ ગુરુ બનાવતી વખતે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, અને આ મંત્ર દીક્ષા અથવા ગુરુની પાસે જઈએ એના શું લાભ થાય, અને એમાંથી કઈ સાવચેતી રાખવી જોઈએ, આ બધી જે વાતો છે
એ આપણે આવતા રવિવારે એની ચર્ચા કરીશું. આજે આપણે અહીં જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામ કૃષ્ણાર્પણમસ્તુ. સ્તુ 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 સ્તુ.